આમોદમાં હોળીના ફાળા બાબતે વિવાદ થતા યુવકના ગળા પર બ્લેડ મારી દીધું હતું. આમોદમાં હોળીનો ફાળો ઉઘરાવવા મુદ્દે બે જણા વચ્ચે ઝઘડો થતા દારૂના નશામાં યુક્ત ઈસમે યુવકના ગળા પર બ્લેડ મારી દેતા ગંભીર હાલતમાં સિવિલમાં લવાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર આમોદની નવીનગરી વિસ્તારમાં પશુના દવાખાના પાસે રહેતો ધર્મેશ દિલીપ સોલંકી ઉંમર વર્ષ 20 ગામમાં આવેલ મંદિર પાસે ઊભો હતો. આ અરસામાં કનુ રમેશ રાઠોડ નામનો ઈસમ દારૂ પીધેલી હાલતમાં ત્યાં આવ્યો હતો. તેણે હોળીનો ફાળો કેમ ઉઘરાવો છો કહી ધર્મેશ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં અચાનક કનુએ બ્લેડ કાઢી ધર્મેશના ગળા પર ફેરવી દેતા ગંભીર ઈજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં તબીબોએ ગળાના ભાગે 10 ટાંકા લઈ લોહી વહેતું બંધ કર્યું હતું. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, આમોદ.